આપવામાં આવ્યા નથી બનાસકાંઠા જિલ્લો પછાત છે પરંતુ આ જિલ્લાના ખેડૂતો હવે પછાત રહ્યા નથી આ જિલ્લામાં ખેડૂતો તેમનામાં રહેલી કોઠા સૂચ અને કૃષિ વૈજ્ઞાનિકોની સલાહની મદદથી હવે ખેતીમાં સારી એવી આવક રહી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ ઉમદું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં રહેતા વિક્રમજી ઠાકોરના દાદા રાયચંદજી ઠાકોર બાર વીઘા જમીનના માલિક હતા અને સમય જતાં તેમના ત્રણ પુત્રો વચ્ચે આ જમીનમાં ભાગ પાડવામાં આવ્યા હતા અને વિક્રમજી ઠાકોરના પિતાના ભાગે ચાર વીઘા જમીન આવી હતી વિક્રમજી ઠાકોર મનોવિજ્ઞાનમાં સ્નાતક સુધીનો અભ્યાસ તેમણે કર્યો છે અને અત્યારે ખેતીનો વ્યવસાય સંભાળી રહ્યા છે વિક્રમજી ઠાકોરે ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બધાથી અલગ પરંપરાગત ખેતી કરવાના બદલે ખેતીમાં આધુનિક બદલાવ લાવીને અલગ અંદાજમાં ખેતી કરવાની શરૂઆત કરી અને ડીસા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર યોગેશ પવારનો સંપર્ક કર્યો અને ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ વિક્રમજી ઠાકોરે પોતાના ખેતરમાં ખેતીની શરૂઆત કરી આ ઉપરાંત ધીરે ધીરે વિક્રમજી ઠાકોરે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડ્યો અને પોતાના જ ખેતરમાં વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાની શરૂઆત કરી જેનાથી તેમના ખેત ઉત્પાદનની ગુણવત્તા પણ સારી આવવા માંડી અને અત્યારે વિક્રમજી ઠાકોર વર્ષ દરમિયાન માત્ર ચાર વીઘા જમીનમાંથી લગભગ બાર લાખ કરતાં પણ વધારેની આવક રડી રહ્યા છે જે જમીનમાં વર્ષે બાર લાખનું ટર્નઓવર કરું છું બરોબર અને દરેક ખેડૂતો વર્ષે ચાર સિઝન લે છે પણ હું વર્ષે જ છ સીઝન લઉં છું કારણ કે ટેટી દરબૂજના અંદર આંતરપાક તરીકે મરચાં અને રીંગણનું વાવેતર કરું છું જે જેના દ્વારા અમને સારો ભાવ અને ડબલ આવક મળે છે અને એને બેડ ઉપર એને ખાતર દ્વારા મરચાંનું સારું ઉત્પાદન મળે છે અને તેટીનું પણ સારું ઉત્પાદન છે અને આ વર્ષે કેવિકના ભલામણ દ્વારા ડૉક્ટર યુગેશ પવારના સાથ સહકારથી અમે રોપા ટેટીનું રોપાથી વાવેતર કરેલ છે જેમાં અમને સારું ઉત્પાદન મળશે એવી આશા છે અને લગભગ પંચાવન દિવસે ટેટી કટિંગમાં આવી જશે અને આમ તો બીજ દ્વારા વાવેતર કરવાથી સિત્તેર દિવસ લાગે છે અને આ અમને રોપા દ્વારા વાવેતર કરવાથી પંદર દિવસ વહેલું ઉત્પાદન મળે છે અને બજારમાં ભાવ પણ સારા મળે છે બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડા ગામના જે પ્રગતિશીલ ખેડૂત છે વિક્રમજી ઠાકોર એમને અલગ અલગ જે શાકભાજી પાકો છે એનું વાવેતર એક કરે છે પરંતુ ખાસ જે આપણે કેવી કે ડીસા દ્વારા જે શક્કર ટીટી અને તરબૂજના ધરોની જે ટેકનોલોજી અમે બહાર પાડી છે તો એ ટેકનોલોજી દ્વારા ધરોનું વાવેતર કરી ઓછા સમયમાં વધુ ઉત્પાદન આ ખેડૂતો મેળવી રહ્યા છે સાથે સાથે હાલમાં ત્રણ વર્ષમાં ત્રણ કી વધુમાં વધુ ચાર પાકની ખેતી ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો કરતા હોય છે પરંતુ અમારા આ જે ખેડૂત છે એ દરેક પાકની અંતરા આંતર ખેતી કરી જેમ કે કટી છે તરબૂચ છે એની અંદર મરચા રીંગણ જેવા પાકોની આંતર ખેતી કરી એક વર્ષની અંદર છ પાકની ખેતી એ કરે છે અને ફક્ત અને ફક્ત ચાર વીઘા જમીનમાંથી એ વર્ષમાં બાર લાખ સુધીની આવક એ મેળવી રહ્યા છે વિક્રમજી ઠાકોરે ખેતીમાં આમૂલ પરિવર્તન લાવીને આધુનિક ખેતી અપનાવીને વિક્રમજનક આવક મેળવી છે સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં પાણીની ઘટની વચ્ચે આંતર પાક કરીને કૃષિ ખર્ચ પણ ઘટાડ્યો છે ત્યારે ગુજરાતભરના ખેડૂતો જો વિક્રમજી ઠાકોર જેવી ખેત પદ્ધતિ અપનાવે છે તો ગુજરાતમાં પાણીના પ્રશ્નોનો મોટા પ્રમાણમાં હલ લાવી શકાય છે અને કૃષિ ખર્ચને પણ ઘટાડી શકાય તેમ છે હરેશ ઠાકોર નિર્માણ ન્યૂઝ બનાસકાંઠા ડાકોર ટેમ્પલ કમિટી સંચાલિત રણછોડ રાય ભોજનાલય નામની સંસ્થાને કોન્ટ્રાક્ટ દ્વારા ચલાવવામાં આવતી હોય છે ત્યારે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરની ચાર ફેબ્રુઆરી બે હજાર અઢારમાં આપવામાં આવ્યો હતો જેનો કરાર એકત્રીસમી જાન્યુઆરી બે હજાર વીસે પૂરો થયો હતો ત્યારે ટેમ્પલ કમિટી દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કબજો માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા